સુરતની એક કિશોરી જેણે પોતાના પરિવાર ઉપરાંત સુરત શહેરનું નામ દેશમાં રોશન કર્યું. માત્ર 17 વર્ષની ઉંમરે આ કિશોરીએ ડાઇવિંગમાં 20 જેટલા મેડલ મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કોણ છે કિશોરી? આવો જોઈએ. આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ એક કદમ આગળ છે. દરેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાનો નામનો ડંકો વગાડી રહી છે. અને અમે આજે તમને આવી જ એક દીકરી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જેણે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ અનેક મેડલો મેળવી લીધા છે. જી હા, સુરતમાં રહેતી આશના ચેવલીએ ડાઇવિંગમાં ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીતી પોતાનો નામનો ડંકો વગાડ્યો છે. આશનાએ ગુજરાતમાં સુવિધા ના હોવાના કારણે સોલાપુરમાં 2 વર્ષ સુધી કોચિંગ કર્યું હતું. ત્યારબાદ 2 વર્ષ પુણેના આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી હતી. છેલ્લા 5 મહિનાથી મુંબઈમાં કોચિંગ લઈ રહી છે. ઇન્ડિયા ન્યૂઝ સાથે એક્સક્લુસિવ વાતચીતમાં તેણે જણાવ્યું કે દિવસમાં અલગ અલગ સમય પર 3 વખત પ્રેક્ટિસ કરે છે. કુલ 6 કલાક પ્રેક્ટિસ કરે છે. સુરતમાં ડાઇવિંગ માટે પ્રેક્ટિસ કરવા માટે બોર્ડ અને ડાઇવિંગ પુલ છે, પરંતુ સ્પ્રિંગ બોર્ડ નથી. એટલા માટે સુરતમાં પ્રેક્ટિસ થઈ શકતી નથી. સુરત અને ગુજરાતમાં ખાસ કરીને છોકરીઓ ડાઇવિંગમાં આગળ આવતી નથી. પહેલાં 2 વર્ષ સોલાપુર જઈને પ્રેક્ટિસ કરી હતી. શરૂઆતમાં જ્યારે ડાઇવિંગની સ્પર્ધા હોય તેના 2 થી 3 મહિના આગળ સોલાપુર પ્રેક્ટિસ કરવા જતી હતી. સોલાપુર જઈને પહેલી જ નેશનલ મેડલ મેળવ્યું હતું. ત્યારે વિચારી લીધું કે ડાઇવિંગમાં જ સારી પ્રેક્ટિસ કરી આગળ વધીશ. ડાઇવિંગમાં અને જિમ્નાસ્ટિકનો ટચ મળી ગયો હતો. શહેરની બહાર રહીને પ્રેક્ટિસ કરતી હતી, તેથી નાણાકીય તકલીફો ઘણી આવતી હતી. તેમજ બીજા શહેરમાં રહીને કોચિંગ કરતી હતી, તેથી રાજ્યના રાજકારણને કારણે પણ મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ પુણેમાં આર્મીની સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં મુશ્કેલીઓ પછી એડમિશન મળ્યું હતું. આર્મીમાં પરવાનગી લેવા માટે દિલ્હી જવું પડ્યું હતું. જુનિયર નેશનલ્સમાં આ વર્ષે 2 સિલ્વર અને 1 ગોલ્ડ મેળવ્યો છે. અને છેલ્લા 4 વર્ષમાં ટોટલ 4 ગોલ્ડ અને 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેળવ્યા છે નેશનલ લેવલની સ્પર્ધાઓમાં. મેં જિમ્નાસ્ટિક હું 6 વર્ષની હતી ત્યારથી કરું છું. ડાઇવિંગમાં હું 14 વર્ષે આવી અને ત્યાંથી ડાઇવિંગ કરું છું. એક તો અમારે પ્રેક્ટિસ માટે હંમેશા બહાર જવું પડતું હતું અને બહાર જઈને પ્રેક્ટિસ કરવી પડતી હતી, ને જે અઘરું હોય છે જ્યારે ઘરથી બહાર રહીને કરવાનું હોય. ત્યારે કહું છું કે રમત મજા આવે એવી વસ્તુ છે, બને એટલું રમવું જોઈએ. ફિઝિકલ ફિટનેસ પણ જરૂરી છે, તો એ તો ફાયદો છે જ ને. રમવામાં જે મજા આવે છે એવી બીજા કશામાં નથી આવતી. 13 નેશનલ્સમાં પાર્ટ લીધો છે છેલ્લા 4 વર્ષમાં ડાઇવિંગની, જેમાં સિનિયર નેશનલ્સ, જુનિયર નેશનલ્સ અને સ્કૂલ ગેમ્સનો એ થાય છે. અને 2 વર્ષ પહેલાં એક ઇન્ટરનેશનલ રમી છું તાસ્કંતમાં. પોતાની દીકરી જ્યારે સફળતાના શિખરો સર કરે ત્યારે કયા માતા પિતાને ગર્વ ના થાય, આવો જ ગર્વ આશનાના માતા પિતાને પણ થઈ રહ્યો છે. અને પોતાની દીકરીની સફળતાથી તેઓ પણ ખુશ છે અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે આપણા બાળકો આવી રીતે આગળ વધતા હોય તો ઓલવેઝ ગ્રેટ ફિલિંગ થાય પેરેન્ટ્સને. સૌથી વધારે જે મુશ્કેલી આવી છે એ અહીંયા આપણને લોકલી ડાઇવિંગની પ્રેક્ટિસ મળતી નથી. એના માટે પહેલેથી જ, એટલે અમે શરૂઆત કરી ત્યારે સોલાપુર જતા હતા, પછી વચ્ચે 2 વર્ષ અમે કન્ટિન્યુ પુણેમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિસ લીધી, અને હવે છેલ્લા 5-6 મહિનાથી અમે મુંબઈમાં પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે ફાઇનાન્શિયલી તો ઘણું એવું એક્સપેન્સિવ પડે જ છે, અને થોડું બધું પેરેન્ટ્સ અને કોચિસના પણ થોડાક ઇશ્યુ હોય છે, સ્ટેટ પોલિટિક્સ જેવું એ ક્યારેક થોડુંક નડતું હોય છે. સ્પોર્ટ્સ જિંદગીમાં ખૂબ જરૂરી વસ્તુ લાગે છે મને. અમુક જે લાઈફ સ્કિલ્સ હોય છે એ બાળકોને રમતા રમતા સમજાઈ જતી હોય છે, જેમ કે હાર અને જીતને એક સરખી માનતા શીખી જાય છે. હાર આવે તો બહુ દુઃખી ના થાય કે બહુ જીતથી બહુ ફૂલાઈ ના જાય, એવું મને લાગે છે. અને બીજું, એનાથી જે ડિસિપ્લિન કેળવાય છે એ પણ જિંદગીમાં ખૂબ જરૂરી હોય છે. અને એ સિવાય પણ સ્પોર્ટ્સમાં રહેવા માત્રથી જે ફિટનેસ ને બધું જળવાય છે
એ લાઈફ લોંગ બાળકો માટે કામનું રહેશે એમ. પ્રેરણા આપતું હું એ જ કહીશ કે બાળકોને રમવા દો, રમતા રમતા એ ઘણું બધું શીખતા હોય છે, જેટલું રમે એટલું રમવા દો. ઉલ્લેખનીય છે કે અસફળ લોકો હંમેશા બહાના બનાવતા હોય છે કે તેઓ પાસે સમય ન હતો, સુવિધા ન હતી. આવા તમામ લોકો માટે આશના એક મિસાલ છે કે જેણે તનતોડ મહેનત કરી સફળતાને પોતાના કદમોમાં લાવી દીધી છે અને બતાવી દીધું છે કે આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ બે કદમ આગળ છે. કેમેરામેન પરવેશ સાથે મયુર ઠક્કર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.